પાછળ બગડ બાવન માં આગળના પ્રશ્નો તો પ્રશ્ન આઠ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે અને નીચે સારા અક્ષરે લખવાનું છે તો ચાલો આપણે એક લીટી લખી નાખશું તો પહેલો શબ્દ શું છે ના મ ન ને કાનો ના મ તો અહીં આપણે લખશું ના મ ત્યારબાદ નનેકાનો ના ગ તો અહીં લખશું ના ગ ત્યારબાદ છે ગનેકાનો ગા ડ તો અહીં લખશું ગા ડ ત્યારબાદ મનેકાનો મા ગ તો અહીં લખશું ગ ત્યારબાદ બાદ ગનેકાનો ગા જ તો અહીં લખશું ગા જ ત્યારબાદ જને કાનો જા ગ તો અહીં લખશું જા ગ ત્યારબાદ જને કાનો જા ન તો અહીં લખશું જા ન અને ગને કાનો ગા મ તો અહીં લખશું ગા મ હવે જુઓ પહેલી રીટી લખાઈ ગઈ ને સારા હવે આગળ અહીં તમને ચિત્રો આપ્યા છે આ ચિત્રમાં શું કરે છે તો બાળક નાહાય છે તો શું કહેવા માંગે છે કે રોજે નાઈ ધોઈ અને સ્વચ્છ રહેવું જોઈએ ત્યારબાદ બીજું ચિત્ર શેનું છે તો નખ કાપે છે તો આપણે અઠવાડિયામાં એકવાર આપણે નખ કાપવા જોઈએ અને નખને ચોખ્ખા રાખવા જોઈએ જેથી નખમાં કદાચ મેલ ભરાયો હોય તો એ આપણા શરીરમાં જાય નહીં ત્યારબાદ છે કચરો આપણા ઘરમાં કચરો હોય કે બારોબાર ગમે ત્યાં કચરો હોય તો એ કચરો ક્યાં નાખવો જોઈએ તો કચરાપેટીમાં કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ હવે આપણે એ પ્રમાણે આગળના પ્રશ્ન જોઈશું તો ચાલો પહેલો પ્રશ્ન શું છે તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પર ખરું કરો અહીં આપણે પ્રશ્ન આપેલા છે તેમાં સાચા વિકલ્પ પર આપણે ખરાની નિશાની કરવાની છે તો ચાલો પહેલો પ્રશ્ન શું છે તમે દાંત કેવી રીતે સાફ કરો છો તમે દાંત રોજ કેવી રીતે સાફ કરો છો તો અહીં ઓપ્શન આપેલું છે પહેલું ફક્ત પાણી વડે ટૂથપેસ્ટ અને બ્રશ વડે દાંતણ વડે કે કાસકા વડે તો ટૂથપેસ્ટ અને બ્રશ વડે એટલે કે કોલગેટ અને બ્રશના ઉપયોગથી આપણે દાંત સાફ કરીએ છીએ તો આપણે આ બીજામાં ખરાની નિશાની કરશું ત્યારબાદ છે બીજું આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ તો પહેલું છે બહાર રમીને આવીએ પછી બીજું છે જમતા પહેલાં ત્રીજું છે ટોયલેટનો ઉપયોગ કર્યા પછી કે ચોથું આપેલ તમામ તો વિદ્યાર્થી મિત્રો આ દરેક વસ્તુમાં આપણે બધી જ અહીં જવાબમાં બધા જ આવે છે એટલા માટે અહીં છેલ્લામાં આવશે તમામ આપેલા બધા જ એટલે કે અહીં ખરાની નિશાની કરશું છેલ્લામાં કેમ કે બહાર રમીએ ત્યારે પણ હાથ ધોવા જોઈએ પછી જમવા બેસીએ એ પહેલાં પણ હાથ ધોવા જોઈએ ટોયલેટ ગયા હોય તો ત્યારે પણ હાથ ધોવા જોઈએ એટલે જવાબમાં શું આવશે આપેલ તમામ ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ છીક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ નીચેનામાંથી યોગ્ય જવાબ પર ખરું કરો તો પહેલું છે શરદીનો બીજાને ચેપ ન લાગે એટલે કે છીક ખાવાનો અવાજ ન આવે એટલે તો વિદ્યાર્થી મિત્રો શરદીના બીજાને ચેપ ન લાગે એટલા માટે આપણે મોં આડે રૂમાલ રાખવો જોઈએ જ્યારે છીક ખાઈએ ત્યારે રૂમાલ રાખવાનો કે જેથી આપણા જે જમ્સ હોય છે તે બીજાને ઉડે નહીં અને બીજા કોઈને પણ શરદીનો ચેપ લાગે નહીં માટે આપણે પહેલામાં ખરાની નિશાની કરશું નંબર પાછળ તો ગળ ત્રેપન એમાં છે પ્રશ્ન ચાર શરીર ગંદુ કેવી રીતે થાય પેલું છે રોજ ન નહીં નહીં તો બીજું છે ગંદા કપડા પહરીએ તો ત્રીજું છે ગંદકી વાળી જગ્યાએ રમીએ તો કે પછી ચોથું છે આપેલ તમામ તો આ બધા જ જવાબ આવે છે એ માટે અહીં જવાબમાં શું આવશે આપેલ આપેલ તમામ તો 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 આપણે ખરાની નિશાની શરીર ગંદુ કેવી રીતે થાય રોજ નહીં પણ થાય ગંદકીવાળી જગ્યાએ રમીએ તો પણ આપણું શરીર ગંદુ થાય છે ત્યાર ગંદા કપડાં પહેરીએ તો પણ શરીર ગંદુ થાય છે એટલે જવાબમાં શું આવશે આપેલ તમામ ત્યારબાદ છે પ્રશ્ન પાંચ ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ તો અહીં તમને ત્રણ ચિત્ર આપ્યા છે એમાં સાચા જવાબ પર ખરાની નિશાની કરવાની છે તો જુઓ આ ચિત્રમાં શું કરે છે કચરો ઘરની બહાર નાખે છે તો એ આવશે તો કે ના ત્યારબાદ અહીં કચરો તે ઘરના આંગણામાં નાખે છે તો આમાં આવશે તો ન આવશે અને ત્રીજું છે કે ઘરનો કચરો અહીં કચરા પેટીમાં નાખે છે તો જવાબમાં શું આવશે ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ આપણે ત્રીજા ઓપ્શનમાં ખરાની નિશાની કરશું ત્યારબાદ છે આગળના પ્રશ્નો તો આગળના પ્રશ્નોમાં શું છે છઠ્ઠું ઘર અને ગામને સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ અહીં તમને ચિત્રો આપેલા છે ઘર અને ગામ એને સ્વચ્છ રાખવું હોય તો આપણે શેમાં-શેમાં આપણે ખરાની નિશાની કરવી જોઈએ એ આપણે જોઈશું તો અહીં શું છે તો ઘર અને ગામ સ્વચ્છ રાખવા માટે બધામાં જ્યાં કચરો પડ્યો હોય એને વાડી લેવો જોઈએ એટલે આપણે પહેલામાં ખરાની નિશાની કરશું ત્યારબાદ છે કચરો આપણે ગમે ત્યાં નાખી દેવો જોઈએ તો એ કરવું જોઈએ નહીં જેનાથી આપણે સ્વચ્છ રાખી શકીએ નહીં એટલા માટે આમાં આવશે નહીં ત્યારબાદ ઘર અને ગામને સ્વચ્છ રાખવા માટે આપણે આજુબાજુના વિસ્તારોમાં વૃક્ષોની વાવણી કરવી જોઈએ તો આપણે એમાં પણ ખરાની નિશાની કરશું ત્યારબાદ છે ગટરનું પાણી આપણે આજુબાજુ ગટરનું પાણી હોય તો એનાથી આપણું ઘર કે ગામ સ્વચ્છ રહેતું નથી એટલે આમાં પણ ખરાની નિશાની કરવાની નથી ત્યારબાદ કચરો કચરોએ કચરાપેટીમાં ફેંકવો જોઈએ એટલે ઘર અને ગામ સ્વચ્છ રાખવા માટે કચરો કચરાપેટીમાં ફેંકવો જોઈએ એટલે આમાં પણ આપણે ખરાની નિશાની કરીશું ત્યારબાદ ઘરની બહાર કચરો નાખવો જોઈએ તો આમાં આપણે ખરું કરવાનું નથી અહીં પૂછ્યું છે ઘર અને ગામ સ્વચ્છ રાખવા શું કરવું જોઈએ તો આ એક બે અને ત્રણમાં આપણે ખરાની નિશાની કરવાની છે ના પ્રશ્નો

તો તેમાં શું ભરાય તેમાં મેલ ખાઈએ ખાઈએ તો શું થાય ખાઈએ તો તે મેલ પેટમાં જાય છે જાય અને બીમાર પડાય તેથી આપણે ન કપવા જોઈએ હવે આવે છે પ્રશ્નો ત્રણ નખ ન કાપીએ તો નખમાં શું ભરાય છે તો નખ ન કાપીએ તો નખમાં શું ભરાય તો મેલ ભરાય છે તો અહીં લખશું નખ કાપીએ તો નખમાં મેલ ભરાય છે

આપણે ગોંદા અને બીમાર લાગીએ છીએ તો એલા કપડા પહેરવાથી શું ફાયદો થાય છે તો ધોયેલા કપડા અને સ્વચ્છ કપડા પહેરવાથી આપણે સારા દેખાય પણ આવું થતું ચાલો હવે એનો આપણે જવાબ લખશું તો ધોયેલા કપડા પહેરવાથી ચાલો એ આપણે તો ધોયેલા સ્વચ્છ કપડા પહેરવાથી આપણે સારા છીએ. અને સૌને ગમીએ છીએ તોયલા સ્વચ્છ કપડા પહેરવાથી આપણે સારા દેખાઈએ છીએ અને સૌને ગમીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આજનું હોમવર્ક છે કલરોની આઈડિયલ ચોપડીમાં પાના નંબર બાવન અને ત્રેપન જેવી રીતે આપણે વિડીયોમાં પ્રશ્નોના જવાબ લખાવ્યા છે તેવી રીતે તમારી ચોપડીમાં તમારે સારા અક્ષરે લખવાનું છે અને હવે મળશું આપણે આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો